સા ગુજરાતની જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે એની અંદર મેં હું મતદારોને કહેવા માગું છું દરેક વર્ગના લોકોને કે કમળને મત એટલે મોંઘવારીને મત કમળને મત એટલે બેરોજગારીને મત કમળને મત એટલે આતંકવાદીઓને મત આ દેશમાં જે સરકારો બની છે એ લગભગ આતંકવાદીની ભૂમિકામાં અત્યારે ચાલી રહ્યું છે દેશની જે સમસ્યા વધારી રહ્યા છે એવા લોકોને લોકોએ કમળ પર મત નહીં આપીને આ પરિસ્થિતિને ખાળવાનું કામ કરો જે દેશની અંદર કિસાન વિરોધી બિલ જે પાસ કરવાની જે પદ્ધતિ હતી એ તો ત્યાંના કિસાનો બિચારા જાગૃત થઈને એને હટાવી લીધું નહીં તો આ ભારતના કિસાનોનો એક બોમ્બ સમાના તણ બિલો હતા કમળને વોટ એટલે આ કિસાન વિરોધી જે આખી મુમેન્ટ છે તેને વોટ એટલે મારે અપીલ કરવી છે કે કમળના મત કમળના નિશાન પર મત આપો એ કમળ નથી આ લોકોએ એક જાતનો એ કમળને બોમ્બ સમજીને એ આખા જે અદાણી લદાણી ફદાણી નરેન્દ્ર મોદી અમિત શાહ જેવા એ કમળના ફૂલની અંદર બેસીને આખા દેશને લૂંટવાનો ધંધો હવે ચલાવી રહ્યા છે તો મારે બધાને વિનંતી છે કે પહેલી તારીખે અને પાંચમી તારીખેનું ઓપરેશન કરી નાખો એને કમળને વોટ નહીં આપો નહીં તો આ દેશમાં હજારો કાંડ કર દેશે મોરબી જેવા તો મારે વિનંતી છે કે આ કમળના વોટ નિશાન પર વોટ નહીં આપીને આ એને બચાવી લો નહીં તો આ લોકો હંમેશા મારતા રહેશે એ ક્રિમિનલ સરકારો છે એને તમે સમજી લેવ એ કોઈ સાધુ સંતો નથી આ દેશને લૂંટવાવાળા લોકો છે શ્રીમંત સામંત મહંત એ બધા ભેગા થઈ ગયા છે અને આ દેશની પરિસ્થિતિ બગાડી છે તમારા આત્મા સત્તા આવી છે પહેલી અને પાંચમી તારીખે એ લોકોને સમજીને હટાવી દો નહીં તો એ આપણને હટાવી દેશે મોંઘવારી બી વધારતા રહેશે કેમ કે એમના જે ઉમેદવારો છે એ બોબડા બી છે બોલતા બી નથી કોઈ સંવિધાન જાણતા બી નથી અને કોંગ્રેસના ઉમેદવારો બી બુટલેગર જ બનાવ્યા છે તો એવી આ સરકારોને ઓળખી લેવાની જરૂર છે આ દેશ એટલો બધો બરબાદ થઈ રહ્યો છે કે મારે એમને કહેવું છે કે તમને જો લાગણી હોય તો આ દેશની અંદર એટલા બધા ભણેલા લોકો છે પ્રોફેસરો છે એન્જિનિયરો છે જે અર્થશાસ્ત્રીઓ છે એ લોકોને ટિકિટ આપો ને તમે શા માટે આ બુટલેગર પછી આવા બોબડા માણસો જે બોલી શકતા નથી ઝઘડિયાની અંદર એવા ઉમેદવાર બનાવી દીધા છે એ શું કરી લેવાના છે એને એને નથી સંવિધાનનું જ્ઞાન કે નથી બોલવાનું કોઈ એની ક્ષમતા તો આ લોકો શું કરવા માગે છે દેશ સાથે મારે એમ કેવું છે આ પરિસ્થિતિમાં દેશને આ લોકો બચાવી નહીં શકે જે બુટલેગરો જે આવા જે માણસો બોબડા હોય ગુંડા તત્વ જેવા હોય આ પંચાયતો લૂંટવાનારા લોકો હોય એને તમારે આ ટિકિટ આપીને તમારે વધારે બજેટ લૂંટાવવું છે આ તો નવરા લોકો આ ઝઘડિયાની વાત કરું તો જે સુગરના ચેરમેન ઘનશ્યામ એ બે વર્ષથી એની મુદત પૂરી થઈ ગઈ આમ સહકારી માળખાની અંદર ત્રણ વર્ષમાં બદલવો પડે તો એ લોકો ચૂંટણી કરતા જ નથી હવે દેશના સહકારી જે માળખા છે લોકોને જીવવા માટે એને સરકારી માળખા બનાવી દીધા કેમકે આવી રીતના વોટ પૈસા આપીને વોટ ખરીદી શકાય એને કોઈને દબાણ કરવું હોય તો એ થઈ શકે કોઈ કિસાનને કોઈ આગેવાનને એની હાથે જો સંકળાયેલા હોય એને ધમકી આપે કે ભાઈ ભાજપની અંદર આવી જોઈએ અરે ભાઈ ભાજપમાં આપીને શું કરો ના ભાજીપાલો થઈ જવાનો લોકોનો ભાજીપાલો કરી દેવાનો ભાજપ હવે રહ્યું નથી ભાજીપાલા જેવી પાર્ટી છે ને એને ઓળખી લેવાની જરૂર છે મતદારોના હાથમાં છે સત્તા બદલવાનું બદલી કાઢો નહીં તો એ આપણને ખતમ કરી દેશે